ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, બોટેની દુનિયામાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે પુષ્પ વિન્યાસ. આજે આપણે પુષ્પ વિન્યાસ વિશેની માહિતી લેવાની છે. આમ તો પ્રીવિયસ લેક્ચરની અંદર મેં તમને મૂળ, પ્રકાંડ, પર્ણ આ ત્રણ વિશેની આપણે વાત તો થઈ ગઈ છે. ત્યારબાદ મૂળના વિશિષ્ટ રૂપાંતરણ આપણે જોયા, પ્રકાંડના વિશિષ્ટ રૂપાંતરણ વિશેની માહિતી લીધી, ત્યારબાદ આપણે પર્ણના વિશિષ્ટ રૂપાંતરણ વિશેની પણ આપણે માહિતી લઈ લીધી, જેની અંદર વિશિષ્ટ રૂપાંતરણ એટલે બીજું કાંઈ નહીં, વિશિષ્ટ કાર્ય કરવા માટે શા માટે રૂપાંતરિત થાય છે એના વિશેની આપણે ચર્ચાઓ કરી લીધી. હવે આજે આપણે સપુષ્પી આવૃત બીજધારીના એક અંગ પુષ્પ વિન્યાસ, પુષ્પ જે છે એને આપણે પ્રજનન અંગ તરીકે ઓળખીએ છીએ. તો આ જે પ્રજનન અંગ જે છે એની જે પ્રરોહ છે, આ પ્રરોહની અંદર કઈ રીતના ગોઠવણી હોય છે, જેને એક પુષ્પની અંદર કન્વર્ટ થઈ જાય છે, અને પુષ્પની જે ગોઠવણી હોય છે એને આપણે પુષ્પ વિન્યાસ કહીએ છીએ. તો આજના ટોપિકની અંદર આપણે પુષ્પ વિન્યાસ વિશેની માહિતી લેશું. તો સૌ પ્રથમ પુષ્પ વિન્યાસ એટલે શું, આપણે એની ડેફિનેશન ક્લિયર કરીએ. પુષ્પ વિન્યાસ એટલે પુષ્પીય અક્ષ પર પુષ્પની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહેવામાં આવે છે. હવે આ પુષ્પીય અક્ષ શું છે આપણે એના વિશેની માહિતી લઈશું. આ રેડી, તો સૌપ્રથમ આપણે આ વસ્તુની તો ખબર જ છે, મેં જ્યારે સપુષ્પી આવૃત બીજધારી વનસ્પતિમાં જ્યારે મેં તમને આ આપણે ચાલુ કર્યું ત્યારે આપણે આ રીતના એક ભૂમિગત ભાગ અને આ ભાગ જે છે કેવો છે, પ્રરોહનો ભાગ છે, જેને આપણે હોય અને આપણે પ્રરોહ તંત્ર મેં આવું નામ નિર્દેશન કર્યું. આ પ્રરોહ તંત્ર છે અને આ મૂળ તંત્ર છે. એમાં તમને ખબર હોય તો મેં આ નામ નિર્દેશન કરેલું હતું, આને આપણે અગ્રકલિક આપી દીધી. પછી આવું એક નામ નિર્દેશન કર્યું આપણે આ કક્ષકલિકા, જ્યાંથી પણ પુષ્પનું સર્જન થઈ શકે. એટલે આ જે અગ્રકલિકા હતી, આ અગ્રકલિકા, આ જે છે એ કક્ષ છે. આ કક્ષમાંથી કલિકાનું નિર્માણ છે એટલે આ શું છે, કક્ષકલિકા. અગ્રકલિકા જે છે એ પણ પુષ્પની અંદર કન્વર્ટ થશે અને કક્ષકલિકા જે છે ત્યાંથી પણ પુષ્પનું સર્જન થાય છે. તો આ સર્જન કઈ રીતના થાય છે આપણે એના વિશેની માહિતી, કારણ કે આપણે જ્યાં સુધી આ પુષ્પીય અક્ષ આ એના માટે આપણે ક્લિયર કરવું પડશે. એના માટે પુષ્પ શું છે એની માહિતી આપણે પહેલા લેવી પડશે. તો પુષ્પ એ એક રૂપાંતરિત પ્રરોહ છે. આવું એક સેન્ટેન્સ છે, આ સેન્ટેન્સ હું તમને સમજાવું છું. ધારો કે આપણે ખબર છે આ પુષ્પની જે આ ગાંઠ છે, આ જે ગાંઠ છે એ ગાંઠમાંથી શું બને છે, પર્ણ જે છે રૂપાંતરિત થાય છે. અને આ બે ગાંઠ વચ્ચેનું જે અંતર હતું એને આપણે અંતરગાંઠ કીધી, આ પણ આપણે ભણી ગયા છીએ. અગ્રભાગમાં જો આ પ્રરોહ છે એનો અગ્રભાગ છે, ત્યાં પણ એક પુષ્પ મેં ડ્રો કરીને બતાવ્યું છે અગ્રકલિકા, કારણ કે કલિકા જે છે પુષ્પની અંદર કન્વર્ટ થતું હોય છે. તો પ્રરોહનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ અટકી જશે અને અહીંયાથી
અગ્રીય જે કલિકા છે એમાંથી હવે શું બની જશે? પુષ્પ બની જશે. રેડી, એક આ રીતના થાય છે. હવે બીજી વસ્તુ હું તમને કહું, આંતરગાંઠ. કારણ કે અહીંયા જો કક્ષમાંથી કલિકા બની છે, કક્ષ કલિકા, તો ત્યાં શું આવશે? આંતરગાંઠ. હવે આંતરગાંઠ જે છે વિસ્તરણ નહીં પામે. આંતરગાંઠ જ્યારે વિસ્તરણ પામવાનું બંધ કરશે, આંતરગાંઠ જે છે એ વિસ્તરણ પામતી નથી અને અસંકુચિત બનશે. અગ્રકલિકામાંથી પણ પુષ્પનું નિર્માણ થઈ શકે અને કક્ષ કલિકા જે છે ત્યાંથી પણ પુષ્પ જે છે એનું નિર્માણ થઈ શકે છે. જ્યારે પ્રરોહના અગ્રભાગમાંથી, યાની કે પ્રરોહાગ્ર, જો આ એક શબ્દ બનાવ્યો વાપરેલો છે, પ્રરોહાગ્ર એટલે પ્રરોહનો અગ્રભાગ. પ્રરોહાગ્રનો અર્થ શું થાય? પ્રરોહનો અગ્રભાગ. જ્યારે પ્રરોહાગ્રમાંથી પુષ્પ નિર્માણ થાય ત્યારે તે એકાકી હોય છે. ધારો કે અહીંયા પ્રરોહ છે એનો વિકાસ હવે અટકી ગયો અને આ પ્રરોહનો અગ્રભાગ છે. આ પ્રરોહને અગ્રીય વર્ધનશીલ પેશીને બદલે ચલો હવે એ પુષ્પની અગ્રીય વર્ધનશીલ પેશી. અહીંથી જો પુષ્પ બન્યું તો એ પુષ્પ હંમેશા કેવું હશે? ત્યાં એકાકી પુષ્પનું જ નિર્માણ થશે. આ એકાકી પુષ્પનું નિર્માણ. રેડી, એટલે આ રીતના આપણે પુષ્પ જે છે એના નિર્માણની પ્રક્રિયાઓ સમજી કે કઈ રીતના પુષ્પ જે છે એ વિકાસ પામે છે અને એમાં ગોઠવણી થાય છે. હવે આપણે આ ટોચના ભાગમાં, એક તો આપણે એકાકી વિશેની વાત કરી, હવે જો આ ટોચના ભાગે આ જે વિકાસની પ્રક્રિયાઓ કઈ રીતના થાય છે એને આધારે જે પુષ્પ વિન્યાસ જે છે એ બે પ્રકારમાં છે. શું? આ જે ટોચનો ભાગ છે એ કઈ રીતના વિકાસ પામે છે એને આધારે પુષ્પ વિન્યાસના કેટલા પ્રકાર છે? બે. એ હું હમણાં એ બોર્ડ વર્ક કરું છું, પહેલાં તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી હું તમને સમજાવું. હવે હું આગળ સમજાવું છું. સતત વિકાસ પામતો રહે તેને આધારે પુષ્પ વિન્યાસ જે છે એના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે. પહેલો પ્રકાર જે છે એને નામ આપ્યું છે અપરિમિત પુષ્પ વિન્યાસ, અને જે બીજો પ્રકાર છે એનું નામ છે પરિમિત પુષ્પ વિન્યાસ. રેડી, પુષ્પ વિન્યાસ કેટલા પ્રકારના છે? બે પ્રકારના, અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ. હવે આપણે બંનેની ડેફિનેશન લઈએ કે અપરિમિત પુષ્પ વિન્યાસ એટલે શું. આપણે
પહેલાની ડેફિનેશન લઈ હું એ લખતી નથી અપરિમિત પુષ્પ વિન્યાસ એટલે શું તો કે અહીંયા મુખ્ય અક્ષ સતત વિકાસ પામશે અહીંયા શું છે મુખ્ય અક્ષ સતત વિકાસ પામશે અને અહીં પુષ્પ અગ્રાભિવર્ધી ક્રમમાં અગ્રાભિવર્ધી ક્રમમાં વિકાસ પામશે અપરિમિત પુષ્પ વિન્યાસમાં શું થશે આજે વિકાસની પ્રક્રિયાઓ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે ચલો હું આ કહું કે આ આખો પુષ્પીય અક્ષ બની ગયો આ પ્રક્રિયા અહીંયા શું છે ચાલુ રહેશે અને અહીંયા જે પુષ્પ જે છે એ અગ્રાભિવર્ધી ક્રમમાં અહીંયા પુષ્પ બની જશે આ રીતના જો વિકાસ થતો હોય તો આવા વિકાસને અપરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે તમારી ટેક્સ્ટબુકમાં તમને પેજ નંબર 72 પર આ અપરિમિતનો જે ફિગર જે છે એ તમને ડેફિનેશન બાદ તમને એક ફિગર સમજાવેલો છે અપરિમિત પુષ્પ વિન્યાસ એ શું થશે જે મુખ્ય અક્ષ જે છે એ કન્ટિન્યુઅસ વિકાસ પામશે અને એમાં જે પુષ્પ જે છે અગ્રાભિવર્ધી ક્રમમાં ઉદ્ભવશે હવે પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ શું કોને કહેવામાં આવે છે તો આ પ્રકારના પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષ પુષ્પમાં રૂપાંતરિત થાય છે અહીંયા મુખ્ય અક્ષ પુષ્પમાં રૂપાંતરિત થશે એટલે અહીંયા શું છે હવે વિકાસ શું થશે અટકી જશે અહીંયા શું થશે વિકાસ અટકશે અને અહીંયા પુષ્પ જે છે પુષ્પ એ તલાભિશારી ક્રમમાં વિકસશે ધારો કે આ છે આ પહેલાનો તો સમજાઈ ગયો હવે અહીંયા શું થશે આ વિકાસ છે અટકી ગયો આ પહેલું જે છે પુષ્પની અંદર ચલો કન્વર્ટ થઈ ગયો આ ચલો આ પુષ્પમાં કન્વર્ટ થઈ ગયો પછી એ વિકાસ તો અટકી ગયો છે હવે અહીંથી પુષ્પ બનશે ક્યાંથી અહીંથી હા આ રીતના થશે અને તલાભિશારી કહેવામાં આવે છે શું તલાભિશારી ક્રમમાં વિકાસ એટલે એનો ફિગર પણ તમારે ટેક્સ્ટબુકમાં તમને બતાવેલો છે એટલે એટલે આ રીતના પુષ્પ વિન્યાસ જે છે એના બે પ્રકાર થશે એક તો અપરિમિત અને બીજો છે પરિમિત અપરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસમાં આજે વિકાસ જે છે ટોચનો વિકાસ એ કન્ટિન્યુઅસલી ચાલુ રહેશે અને અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પ જે છે એનું નિર્માણ થશે અને જે પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ છે એની અંદર પુષ્પ જે છે સોરી મુખ્ય અક્ષ જે છે એ પુષ્પમાં વિકાસ રૂપાંતરિત થઈ જશે અને આ વિકાસ અટકી જશે અને તલાભિશારી એટલે પુષ્પ જે છે એના તળિયામાંથી પાછા પુષ્પ બનશે રેડી એટલે આ રીતના પુષ્પ વિન્યાસ એટલે શું પુષ્પ વિન્યાસના પ્રકારો શું છે એના વિશેની મેં તમને માહિતી આ ઉપરાંત મેં તમને સૌ પ્રથમ પુષ્પ જે છે રૂપાંતરિત પ્રરોહ છે સેન્ટેન્સ પણ મેં તમને સમજાવ્યું છે આજનો લેક્ચર અહીંયા ઓવર થાય છે થેન્ક યુ